સમાચારોમાં વાત કરીએ તો પીએમ મોદી આગામી મહિને 4 દિવસના વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે. પીએમ મોદી 9 ફેબ્રુઆરીના રોજ રવાના થશે. આ દરમિયાન તેઓ પેલેસ્ટાઇન, ઓમાન અને યુએઈ જશે. વડાપ્રધાન માટે પેલેસ્ટાઇનની મુલાકાત એટલા માટે મહત્વની છે કે હાલમાં જ ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુ 5 દિવસની ભારતની મુલાકાતે આવ્યા હતા. ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે સારા સંબંધ નથી, ત્યારે ઇઝરાયલની સાથે પેલેસ્ટાઇન સાથે પણ સારા સંબંધ બની રહે તેવા પ્રયાસો પીએમ મોદી કરશે. જો કે ભારત અને પેલેસ્ટાઇન વચ્ચે પહેલેથી જ સારા સંબંધો છે અને યુએનમાં એક અલગ દેશ તરીકે ભારત હંમેશા પેલેસ્ટાઇનના પક્ષમાં અવાજ ઉઠાવતો રહ્યું છે. મોદીની 3 દેશની મુલાકાત ભારતના હિતને ધ્યાનમાં રાખીને ઘણી જ મહત્વની માનવામાં આવે છે. પીએમ મોદી પેલેસ્ટાઇન, ઓમાન અને યુએઈ જશે. આ 3 દેશોની સાથે ભારતની ઇકોનોમિક રિલેશનશિપ ઘણી જ મજબૂત છે. પીએમ પેલેસ્ટાઇનના પ્રેસિડેન્ટ મહમૂદ અબ્બાસને મળશે. આ દરમિયાન બંને નેતાઓ અનેક મુદ્દે ચર્ચા કરશે. પેલેસ્ટાઇનને હાલમાં જ પાકિસ્તાનને આતંકવાદ વિરુદ્ધ કડક મેસેજ આપ્યો હતો. પાકિસ્તાનમાં પેલેસ્ટાઇનના એમ્બેસેડર હાફિઝ સૈયદને રેલીમાં હાજર રહ્યા હતા. ભારત વિદેશ મંત્રાલયે જેવો જ આ મુદ્દાનો ઉલ્લેખ કર્યો તો પેલેસ્ટાઇનને તાત્કાલિક પોતાના એમ્બેસેડરને પાકિસ્તાન પરત બોલાવી લીધા હતા, કારણ કે પેલેસ્ટાઇન ભારતને નારાજ કરવાનું જોખમ ન ઉઠાવી શકે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.